समाचार राजकोट थी। अहीं दिवाळीना त्यौहार पहला आरोग्य विभाग हरकत में आव्यो छे। शहर में फरसाणनी दुकानों पर आरोग्य विभाग की तपास के ज्यां तेलनी गुणवत्ता फरसाण अने मीठाईनी गुणवत्ता की तपास कराई रही छे। आखरे त्यौहारों दरमियान आ प्रकारनुं रूटीन चेकअप करातुं होय छे कि जेथी त्यौहारों दरमियान लोकोने बिन आरोग्यप्रद सामग्री न मळे अने तेने लईने ज आ विभाग की तपास शुरू थई छे। पहला राजकोट महानगरपालिका आरोग्य विभाग द्वारा अलग अलग फरसाण अने मीठाईना वेपारीओ ने त्यां चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। आप जे दृश्य जोई रह्या छो ते राजकोटना रामापीर चोकड़ी नजीक आवेला गिरराज फरसाण मार्गना दृश्य के ज्यां अत्यारे आरोग्य विभागनी टीम द्वारा तपास हाथ धरवामां आवी छे अने आज रीते शहेरना अलग अलग विस्तारोमां तपास हाथ धरवामां आवी रही छे। जे फरसाणना वेपारीओ छे ते जे तेलनो उपयोग करे छे ते तेलनी गुणवत्ता छे तेनी पण चकासणी करवामां आवी छे अने जे मीटर प्रमाणे तेल योग्य छे के केम तेनी चकासणी करवामां आवी। आपणी साथे आरोग्य अधिकारी छे तेनी साथे वात करीशुं। શું કહેશો આપ, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે અને અત્યારે શું ખાસ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે? હાલ દિવાળીના તહેવારો પર મીઠાઈ છે, ફરસાણ છે, એવી વાનગીઓનો લોકો દ્વારા વધુ પ્રમાણમાં ખરીદી અને ઉપયોગ થતો હોય છે। આથી મીઠાઈ ફરસાણ જ્યાં ઉત્પાદન સ્થળો છે ત્યાં હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાસી મીઠાઈ હોય તો તેનો નાશ જથ્થો જો સંગ્રહ કર્યો તો નાશ કરાવીએ છીએ। તદુપરાંત નવા નિયમ મુજબ મીઠાઈની ચોકી પર ગ્રાહકોને વંચાય સ્પષ્ટ તે રીતે યુઝ બાય ડેટ મારવી ફરજિયાત હોય છે। એટલે એ યુઝ બાય ડેટ મારવાના નિયમનું અમલીકરણ કરાવી રહ્યા છીએ। વિશેષમાં ફરસાણની અંદર કોઈ અખાદ્ય કલર કે એનો ઉપયોગ થતો નથી એ સુનિશ્ચિત કરીએ છીએ। છાપેલી પસ્તી જે છે એનો પેકિંગમાં કે ઢાંકવામાં તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવી રહી છે અને સાથોસાથ તેલની અંદર સરકારશ્રી તરફથી એક ટીપીસી મીટર ફાળવેલ છે જેની અંદર 15થી વધુ ટીપીસી હોય તો એ તેલની અંદર આફ્લાટોક્સિન થવાનો સંભવ છે। એટલે ટીપીસી વાળી વધારે દાજ્યો તેલ હોય તો એનો નાશ કરાવીએ છીએ। અત્યારે 12.5 જેવી ટીપીસી આવેલ છે એટલે હજુ એકાદ વખત આમાં તળી શકાય। કેટલી દુકાનો આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે અને કેટલાને નોટિસ આપવામાં આવી છે? રાજકોટ શહેરના લગભગ બધા જ વિસ્તારોને કવર કરશું અને દરેક એરિયા કવર થાય એ રીતના તમામ દુકાનોને આવરી લઈએ દિવાળી સુધીમાં એવો અમારો પ્રયત્ન। સ્પષ્ટપણે જે તમામ એરિયાને આવરી લેવામાં આવશે તે અંગે કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ફરસાણના વેપારી છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી છે અને આ જ રીતે શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં જે ચેકિંગ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે અને જરૂર જણાશે તો તેમને નોટિસ આપવા સુધીની કાર્યવાહી છે તે પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે। આપ જે પ્રકારે અહીં જોઈ શકો છો કે સરકારના જે નવા નિયમ છે તે પ્રમાણે જે એક્સપાયરી ડેટ છે તે રાખવામાં આવી છે કે કેમ તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે અને એક્સપાયરી ડેટ પ્રમાણે માલની ગુણવત્તા છે કે કેમ તેની પણ ચકાસણી આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા કરવામાં આવશે। એટલે ટૂંકમાં દિવાળી પહેલા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને તેમાં પણ અત્યારે કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેમાં લોકોના સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન હિમાંશુ મુકોણા સાથે મોહિત ભાઈ।